હાજરી હોતી નથી. તો હવે આપણે જોઈ રહ્યા છીએ, આપણે સરો આપણે
અને એ પેલાના અંતરિક્ષમાં જોઈ ગયા કે દરેક વનસ્પતિને ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિતદ્રવ્યની હાજરી તો અનિવાર્ય છે. એટલે કે હરિતદ્રવ્ય હોય તો છે તે વનસ્પતિ સૂર્યની ઉર્જાનો સૂર્યપ્રકાશનું શોષણ કરી શકે છે અને સૂર્યની મદદથી પ્રકાશ સંશ્લેષણની એટલે કે ખોરાક બનવાની ક્રિયા થાય છે. જો હરિતદ્રવ્યની હાજરી હોય તો કોઈ પણ વનસ્પતિ પોતાની સાથે ખોરાક બનાવી શકતી નથી અને તે વનસ્પતિને ખોરાક માટે બીજી કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. તો અહીંયા આપણે એ વનસ્પતિનું એક્ઝામ્પલ જોવાનું છે કે જેમાં હરિતદ્રવ્ય નથી અને તેને એ સિવાયની અન્ય વનસ્પતિઓ ઉપર આધાર રાખવો પડે છે. ખાસ કરીને એમાં પેલું એક્ઝામ્પલ છે, તમે દાખલા તરીકે તમે કોઈ વનસ્પતિ હોય કોઈ પણ વૃક્ષ હોય એના એ પ્રકાંડની ડાળીઓ ઉપર નાની નાની એ પીળા રંગની તમે ત્યાં આ દોરી જેવી વિટરાયેલી રચના તમે ઘણી વાર જોઈ હશે. તો તમને પ્રશ્ન થાય કે આ શું હશે, તો એ શું કહેવાય છે, આપણે વેલ કહીએ છીએ. શું કહીએ, વેલ. વેલમાં પણ ઘણા બધા પ્રકારની વેલ હોય છે. એમાં એક્ઝામ્પલ આપણે જોઈએ, અમર વેલ જે હરિતદ્રવ્ય ધરાવતી નથી તે જે વૃક્ષ પર જોવા મળે તે વૃક્ષ દ્વારા એ બનાવેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. તો આ જે અમર વેલ છે, તમે કોઈ પણ વૃક્ષની ફટે પર તમે જે દોરી જેવી વિટરાયેલી રચના જોવો છો એ શું છે, એ એક પ્રકારની વનસ્પતિ છે. પછી શું કહેવાય છે, વેલ કહેવાય છે. વેલ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે વેલ વેલ એવા પ્રકારની વનસ્પતિ છે કે તેને જ્યાં કોઈ પણ આધાર મળે છે ત્યાં તે ઉડી નીકળે છે. તમે એક્ઝામ્પલ તરીકે ચોમાસાની ઋતુમાં તમે કોઈ થાંભલા આપણા જે શેરીમાં જે સ્ટ્રીટ લાઈટ ના જે થાંભલા હોય છે થાંભલાની આસપાસ તમે આવી વિટરાયેલ રચના જોઈ હોય એટલે જ્યાં પણ કોઈ પણ આધાર મળે છે ત્યાં એ ઉડી નીકળે છે. એ સિવાય જોઈને કોઈ દિવાલનો કે કોઈ વૃક્ષનો કે ત્યાં આધાર મળે તો ત્યાં એ ઉગી નીકળે છે. એને કોઈ ઉગવા માટે કોઈ જગ્યાએ ત્યાં વાવવાની જરૂર પડતી નથી અને જે જગ્યાએ એને ત્યાં ટેકો કે આધાર મળે છે ત્યાં એ ઉગી નીકળે છે. બરાબર. તો આ જે અમરવેલ છે એ કેવા પ્રકારની વનસ્પતિ છે, તો કે અમરવેલ જે છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. એટલા માટે હરિતદ્રવ્ય ધરાવતી નથી એટલા માટે એ પોતાનો ખોરાક સાથે બનાવી શકતી નથી. એટલે એના માટે એને ખોરાક માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. જે વનસ્પતિ ઉપર તે ઉગી નીકળે છે એ વનસ્પતિ માંથી જ એ વનસ્પતિ જે ખોરાક બનાવે છે, જે વનસ્પતિ પર તે ઉગી નીકળે છે એ વનસ્પતિ જે ખોરાક બનાવે છે એ વનસ્પતિ નો ખોરાક નો આ અમર વેલ જે વેલ છે એ ખોરાક તરીકે ફરીથી ઉપયોગ કરે છે. એટલા માટે અમર વેલ જે છે અહીંયા બરાબર એને આપણે કેવું સજીવ કહીશું, તો કે તે અહીંયા પરોપજીવી સજીવ કહેવાય છે. શું કામ, તે પોતાનો ખોરાક સાથે બનાવતી નથી, એનો ખોરાક માટે બીજા અન્ય વૃક્ષ ઉપર આધાર રાખવો પડે છે. વૃક્ષ પર જોવા મળે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે ઉગી નીકળે છે બરાબર, જે વૃક્ષ નો આધાર લઈને તે તેના ઉપર ચડી આવે છે એટલે ત્યાં ઉગી નીકળે છે. એ જ એ વૃક્ષ દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે એ ખોરાકનો આ વેલ અહીંયા ખોરાકનો ઉપયોગ કરીને પોતે પોતાનું પોષણ મેળવે છે. તે જ વૃક્ષ પર તે આરોહણ કરે છે અને તે વૃક્ષને યજમાન કહે છે. જે વૃક્ષ ઉપર આ જે અમરવેલ છે એ જે વૃક્ષ પર ઉગી નીકળે છે, જે વૃક્ષ પર આરોહણ કરે છે. અહીંયા શબ્દ ખાસ કે આરોહણ એટલે શું પ્રશ્ન થાય, તો આરોહણ એટલે ઉગી નીકળવું, ચડી જવું. બરાબર. આ જે અમરવેલ છે જે તે વનસ્પતિ ઉપર ઉગી નીકળે છે એ વનસ્પતિ દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે તે ખોરાકનો તે પોતે ઉપયોગ કરે છે અને તે વૃક્ષને શું કરે છે, યજમાન કરે છે. બરાબર. જે વૃક્ષ પાસેથી તે ખોરાક મેળવે છે, જે વૃક્ષ પર તે ચડી આવે છે એ વૃક્ષને શું કહેવાય છે, યજમાન કહે છે. આ ખાસ આ વ્યાખ્યામાં પૂછાય છે કે યજમાન એટલે શું, તો કે એવી વનસ્પતિઓ કે જે પોતાનો ખોરાક સાથે બનાવી શકતી નથી તે જે તે વૃક્ષ ઉપર ત્યાં ચડી આવે છે કે ઉડી નીકળે છે એ વનસ્પતિને શું કહેવાય છે, યજમાન કહેવામાં આવે છે. અને તે ત્યાં યજમાન પાસેથી ખોરાક મેળવે છે તેથી અમરવેલને પરોપજીવી સજીવ કહે છે. આથી જે અમરવેલ જે છે એ એક પ્રકારની વનસ્પતિ છે પણ છતાં પણ કેવું છે, સ્વાવલંબી પોષણ ધરાવતી નથી, એ પરોપજીવી છે. શું કામ કે એને ખોરાક માટે બીજા પર આધાર રાખવો પડે છે, તે પોતાની જાતે ખોરાક બનાવી શકતી નથી. તો આપણને એવો પ્રશ્ન થાય કે દરેક વનસ્પતિઓ જે સ્વાવલંબી હોય છે, તો દરેક વનસ્પતિ સ્વાવલંબી સજીવ હોતી નથી. ઘણી બધી એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી હોતી તો ખોરાક બનાવી શકતી નથી, એટલે એને ત્યાં એ બીજા કોઈ વસ્તુ પર આધાર રાખવો પડે છે. તો આપણે અહીંયા પહેલું એક્ઝામ્પલ જોયું છે. હવે આપણે આ જમા આખા સમય બુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને જ્યાં અંડરલાઈન કરેલી છે વ્યાખ્યાઓ ખાસ કે એક માર્કમાં પૂછાય છે, એક બીજા કેટલા પ્રશ્ન જવાબમાં પૂછાય છે. હવે આપણે